10 पार्ट 5 भारत तो विज्ञान एंड टेक्नोलॉजी नो वास बराबर पांच पार्ट के अंदर आप पार्ट पूछी सके बराबर तुम्हारे ध्यान રાખવાનું આમાં થોડી તૈયારી પણ અમુક સવાલો મોટા છે એની કરવી પડશે બરાબર તો આજ આમાં તમારે પેપરમાં થોડું ધ્યાન પણ રાખીને લખવાનું હવે આપણે પ્રાચીન ભારત વિજ્ઞાન ક્ષેત્રે વાંચશું આપણા પ્રાચીન ભારતના જે મહાન ઋષિ મુનિઓ થઈ ગયા મહાન વિદ્વાન ઋષિ મુનિઓ એમણે વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ અમૂલ્ય વારસો આપણા વિશ્વને આપ્યો છે એમાં ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા વૈદ્યક વિદ્યા શૈલ્ય ચિકિત્સા ગણિત શાસ્ત્ર ખગોળ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુ શાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર આવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોનો આપણા ઋષિ મુનિઓએ મહત્તમ ફાળો આપ્યો છે આ બધું એમણે શોધ્યું અને આખા વિશ્વને આ બધા શાસ્ત્રો આ બધી જે વિદ્યા છે બરાબર એની સમજૂતી એમણે પુસ્તકોમાં લખી છે એટલે ઋષિ મુનિઓનો ફાળો પ્રાચીન ભારતના વિજ્ઞાન ક્ષેત્રે ઘણો મહત્વનો રહ્યો છે જે આપણા માટે ગૌરવની વસ્તુ છે ભારતે માત્ર સાહિત્ય કલા ધર્મ શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો પરંતુ વિવિધ વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપે સિંહ ફાળો એટલે વધારે બધું ફાળો આપણને આપે અર્વાચીન યુગમાં સંશોધન દ્વારા જાણવા મળ્યું ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે આપણે ધાર્મિક કાર્ય તો કરીએ જ છીએ આધ્યાત્મિક કાર્ય તો કરીએ જ છીએ બરાબર આપણે વિચારીએ છીએ પણ એ રીતે પણ સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ આપણામાં શું છે સારું જોવા મળી રહ્યું છે ભારતની અંદર તો ખાસ પાશ્ચાત્ય દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ લેબોમાં અથવા શોધોમાં એક કરતા બીજી રીતે પ્રાચીન ભારતનું વિજ્ઞાનનું તત્વ સમજાયું છે બરાબર એટલે આ પ્રાચીન ભારતનું વિજ્ઞાનને ક્ષેત્રે વારસો જે આપણા માટે જોયું છે અમૂલ્ય રહ્યું છે જેમાં આપણા ઋષિ મુનિઓએ સારો ભાગ કર્યો છે તો આપણે હવે જોઈએ પહેલી વિદ્યા છે બરાબર પહેલી વિદ્યા કે આપણને આપણે જે ધાતુ વિદ્યા અહીંયાની બધી ટૂંકનો તો ચાલુ થશે ટૂંકનો તો તમારે કરવી પડશે ગમે તે પૂછાય પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યા પોતાના વ્યવહારિક જીવનનો ઉપયોગ કરે છે એટલે પ્રાચીન સમયથી ધાતુની વસ્તુઓ બરાબર એ આપણા લોકો વાપરતા આવ્યા છે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સિંધુ ખીણની સંસ્કૃતિ તો આપણે એમાં મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા બરાબર તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુશાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ ઘણી બધી મૂર્તિઓ આપણને મળી આવે છે જે ધાતુમાંથી તૈયાર કરી છે નટરાજનું શિલ્પ બરાબર ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલ ધાતુ શિલ્પો ધાતુમાંથી પણ ઘણા બધા શિલ્પો તૈયાર કરવામાં આવ્યા આ શિલ્પો એટલે મૂર્તિઓ કહેવાય બરાબર ચેન્નઈના સંગ્રહાલયમાં સમાવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલા નૃત્ય એટલે જે નૃત્ય કરતી હોય એનું શિલ્પ પણ ધાતુમાંથી તૈયાર કરીને ત્યાં સુધી પ્રદર્શનમાં લોકોએ મોકલ્યું છે આ ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ જે મેં તમને કીધું એ પણ ધાતુમાંથી તૈયાર કર્યું છે ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ કલાત્મક દેવી દેવતાઓ પશુ પક્ષીઓ બરાબર સોપારી કાપવાની સુડીઓ વગેરેને આ બધી ગણાવી શકાય આવા તો ઘણા બધા ઉદાહરણ છે ધાતુમાંથી જે પહેલાના સમયમાં તૈયાર થયેલા હતા અને બનાવવામાં આવેલા હતા આ વગેરે બધાનું મહત્વનું સ્થાન ધરાવે છે ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીમાં વિકાસમાં આવી બસ સદી તમને પૂછે 10મી અને 11મી સદીમાં જ્યારે રાજા મહારાજા હતા સદીમાં વિકાસ પામે એટલે ઘણી બધી વસ્તુઓ ધાતુમાંથી તૈયાર કરી બરાબર એ સમય અને ધાતુમાંથી પણ ઘણી બધી શિલ્પો મૂર્તિઓ શું છે એ સમયે લોકોએ તૈયાર કરી છે આનું પણ તમે જુઓ કે પુસ્તકોમાં ઋષિ મુનિઓએ લખ્યું છે કે કઈ રીતે એને શું છે બનાવટ કરે કઈ રીતે બનાવવામાં આવેલું છે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આ ધાતુનું બધું તમારે આવે છે બરાબર એ આમાં બધી જ શીખવા પડે હવે જે મેઇન આઈએમપી ટૂંક નોટ છે તમારા ઘરે એક્ઝામ પૂછાય છે રસાયણ વિદ્યા રસાયણ વિદ્યા છે નોટ ચલો રસાયણ વિદ્યામાં આઈએમપી ટૂંક નોટ છે પણ એક્ઝામ પૂછાય છે ઘણીવાર બોર્ડમાં પણ પૂછાય છે રસાયણ શાસ્ત્ર એક
પ્રયોગાત્મક વિજ્ઞાન સમજે પ્રયોગાત્મક કે આવા બધા સંશોધન થાય બરાબર માણસ ઉપર સંશોધન થાય છે ત્યારે આ વિદ્યા વિવિધ ખનિજો છોડ કૃષિ માટેના બીજ વિવિધ ધાતુનું નિર્માણ પરિવર્તન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિ આમાંથી ઔષધો બનાવવાની કલા વિકસેલી પહેલાના સમયમાં શું હતું ઔષધિ વૈદ્ય હતા ને વૈદ્ય એ પહેલા આવે ડૉક્ટરની જગ્યાએ પહેલા વૈદ્ય આવતા હતા બરાબર ઔષધિના નિર્માણમાં આ વિદ્યા સંપૂર્ણ વિકસી રસાયણશાસ્ત્રીમાં રસાયણ એટલે આપણે કેમેસ્ટ્રી કહીએ કેમિકલ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન સાઉથનો યુનિયો આલમ છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુન આવે એટલે કે ભાઈ સાઉથનો યુનિયો છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આવા પુસ્તકો લખેલા રસ રત્નાકર બધા પુસ્તક ના નામ છે આરોગ્ય મંજરી બધા પુસ્તકો કોણે લખેલા નાગાર્જુને આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી કે વનસ્પતિમાંથી પણ તમે ઔષધો બનાવી શકો પણ સાથે સાથે રસાયણનો પણ ઉપયોગ કરો એમ કે છે પારાની ભસ્મ કરી પારો હોય પારાનો ભૂકો કરી નાખવા ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો એમ તેમ માનવામાં આવે છે તેમણે આ બધી પદ્ધતિઓ ચાલુ કરાવી વનસ્પતિ ઔષધિ પણ ચાલુ કરાવી રસાયણ પદ્ધતિ પણ ચાલુ કરાવી બરાબર એમાં એક વિદ્યાપીઠ હતી નાલંદા વિદ્યાપીઠ આપણે ચોથા પાઠમાં શીખી ગયા છે નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળાને પડતી હોય કઈ વિદ્યાપીઠ એમાં બધા સંશોધનો થતા હતા નાલંદા વિદ્યાપીઠ બરાબર બહુ નામચીન વિદ્યાપીઠ ગણાય છે નાલંદા વિદ્યાપીઠ આમાં બધી પ્રયોગશાળા એક એક લેબ તૈયાર કરી અને ભઠ્ઠીઓ પણ રાખી દવાઓ બનાવવા માટે એના પર પ્રયોગ થતા હતા આ વિદ્યાપીઠની અંદર ઘણા બધા અભ્યાસક્રમોમાં પણ આ તમને સુધી જોવા મળશે નાલંદા વિદ્યાપીઠનું નામ રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ ઉધરસ દસ પ્રકારના બીજ વિવિધ પ્રકારના ક્ષારો ધાતુઓની ભસ્મનું વર્ણન કરેલું આખી ડિટેલ સમજાયેલી છે એના વિશે એટલે માહિતી આખી સમજાવવામાં આવી છે રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટતા ધાતુમાંથી બનેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી બરાબર આ ઊંચાઈ 7.5 ઇંચ અને 1 ટન ઊંચી પ્રતિમા 1 ટન એટલે 1000 કિલો થાય 1000 કિલો 1000 કિલો એટલે 1000 ટન દરે તામ્રમૂર્તિ સુલતાનગંજમાં તામ્રમૂર્તિ એટલે શું કહેવાય તાંબાની મૂર્તિ સુલતાનગંજ ક્યાં આવ્યું ખબર છે બિહારમાં આવ્યું છે બિહારમાં મળી આવેલ તથા 18 ફૂટ ઊંચી ભગવાનની મૂર્તિ નાલંદામાં વિચારો બરાબર 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો 7 ફૂટ વજનનો 24 ફૂટ આ લોસ્તંભ ની વાત કરીએ ઊંચો લોસ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એ બરાબર દિલ્હીમાં છે હવે કોણે તૈયાર કરાયેલો એ તમને પૂછે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એ
તમ 24 ફૂટ ઊંચો અને 7 ફૂટ 7 ટન વજન ધરાવતો બરાબર અહીંયા તો એ પડે ટાંતલ 7000 કિલો નો વજન નો લો સ્તંભ થયો બરાબર તો એ નિર્માણ કરાવેલા આજે આ બીજા સ્તંભને હજી સુધી હવે આની ખાસિયત છે જે આ 7 ટન અને જે 24 ફૂટ ઊંચો લો સ્તંભ છે ને હજુ સુધી એને વરસાદ ઠંડી કે ગરમી આટલા વર્ષ સુધી રહ્યા છતાં હજુ એને કાટ લાગ્યો હતો આપણે આમ જોવો કે ભાઈ અમુક લોખંડ આપણે બે વર્ષમાં કેવું કટાઈ જાય છે એલ્યુમિનિયમ કે હોય પણ આ જે સ્તંભ એવો છે એ સમયનું બાંધકામ તમે જો એવું હશે કે હજુ સુધી એને કોઈ કાટ લાગ્યો નથી વરસાદ પડ્યો ગરમી પડી કે ઠંડી પડી તો આ સ્તંભને હજુ સુધી કશું થયું નથી જેવો છે ને એવો જ એ સ્થિતિમાં છે આ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે કારણ આપણે હવે વસ્તુ નાખીએ તો એ કટાઈ જાય છે કાટાઈ જાય એક બે વર્ષમાં તમે જો કટાઈ જાય છે તો આ સ્તંભ એવો રહેવો છે એટલે આ રસાયણ વિદ્યા એ સમયની જેવી સારામાં સારી હશે એનો ઉત્તમ નમૂનો આપણને આપેલો છે એટલે રસાયણ વિદ્યા તમારે પરીક્ષામાં તૈયાર કરીને લખવાની બરાબર પૂછાય એવી છે હવે જો વૈદક વિદ્યા અને ગણિતશાસ્ત્ર એ થોડો મુદ્દો લાંબો છે એટલે આપણે આના પછીનો જે લેક્ચર હશે એમાં લઈશું બરાબર એ મેં કાપી નથી કાઢ્યો પણ આપણે આના પછીના લેક્ચરમાં કારણ કે વિડીયો લાંબો થઈ જાય છે એટલે પહેલાં આપણે થોડું અન્ય વિજ્ઞાન જોઈ લઈએ અન્ય વિજ્ઞાનોમાં શું કહે છે જો વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ એટલે અલગ અલગ વિજ્ઞાનના નામ આપેલા છે કોઈ એક કોણે લખેલા આ તમારે એક પાઠમાં કે એમસીક્યુમાં પૂછાય પહેલું છે પ્રજનન શાસ્ત્ર તો ભ્રાભ્રવ્ય પાંચાલે લખેલું છે એના કરતા કોણ ભ્રાભ્રવ્ય પાંચાલ બરાબર બીજું ચિકિત્સા સંગ્રહ ચક્ર પાણીદસ બધા નામો છે ત્રીજું છે કામસૂત્ર વાત્સાયન ચોથું છે વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર બધા અલગ અલગ નામો આપ્યા છે પાંચમું છે યોગશાસ્ત્ર મહામુનિ પતંજલિ બાબા રામદેવ બરાબર એ સમયના તો એ તો પછી આવ્યા આ તો પતંજલિ આખું અલગ છે મહામુનિ બની ગયા છઠ્ઠું છે યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ સાતમું છે કાલગણના શકમુનિ બરાબર આ બધા એમ કહેવાય કે મહાબુદ્ધ એમ કહેવાય કે મહાઋષિઓ એ આ બધા કરતા કરેલા છે એટલે અન્ય વિજ્ઞાનોમાં આ બધું તમે વધારાનું આપેલું છે કે કોણે કયો ગ્રંથ લખેલો છે કોણે કયું શાસ્ત્ર લખેલું છે અને એના કરતા કોણ બરાબર આ તમારે એક માર્કમાં પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ પ્રજનન શાસ્ત્ર તો કોણે તૈયાર કર્યું બરાબર બાપ રવ્ય પાંચાલે નીચે ઓપ્શન આપેલા હોય ચિકિત્સા સંગ્રહ તો કોણે ચક્ર પાણી કરે બરાબર વૃક્ષ આયુર્વેદ તો કોણે મહામુનિ પારાશરે યોગશાસ્ત્ર તો મહામુનિ પતંજલિ બરાબર યંત્ર સર્વસ્વ તો મહર્ષિ ભારદ્વાજ બરાબર આ બધા કાલગણના તો શકમુનિ બરાબર આ બધા આપણે પરીક્ષામાં પૂછાય બરાબર હવે બીજો જે મુદ્દા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું